गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 अंदर आप गुजराती अंदर 13मो पाठ आप शुरू करिए। महात्माना मणस, महात्मा एटले कोण? तो अँ महात्मा एटले आ पाठनी अंदर आप जुए कि महात्मा गांधीजी, के महात्मा गांधीजी साथ सत्याग्रह की लड़तनी साथ जोड़ेला है केटलाक जे मणसों हता ए मणसों ने जेलवास दरमियान जे है ये केवा जे छे ए सजा अने शिक्षा अने केवा अनुभव थता था एनु जे वर्णन छे ए आ नवलिका नी अंदर करवामां आवेलू छे। तो महात्माना मणस ए आ जे गद्य छे गद्यनो प्रकार नवलिका छे अने एना लेखिका छे धीरूबेन पटेल। तो अहीं आपणे धीरूबेन पटेलनो आपणे जे परिचय मेळवीए तो एमनो जन्म 29 मे 1926 थयो हतो। तो टूंकी वार्ता नवलिका एले एने टूंकी वार्ता पण कहेवाय। तो टूंकी वार्ता नवलकथा अने एकांकी क्षेत्रे यशस्वी प्रदान करनार धीरूबेन गोर्धनभाई पटेलनो जन्म वडोदरामां थयो हतो। अधूरो कॉल, एक लहर, विश्रम कथा अने जावल एमना टूंकी वार्ताना संग्रहो छे। वडवानल, शिमडाना फूल, वावंटोड, वमड, कादंबरीनी माँ, संशय बीज एमनी नवलकथाओ छे। वांसनो अंकुर, आंधळी गली, आगंतुक अने अनुसंधान एमनी लघु नवलकथाओ छे। परदुख भंजन पेस्तनजी, गगनना लगन तेमना हास्यरसना पुस्तकों छे। पहेलू इनाम, पंखीनो माळो अने विनाशना पंथे तेमना नाट्यना संग्रह छे। मनो मानेलो अने मायापुरुष ए बे संग्रहो रेडियो नाटिकाना छे। धीरूबेने भवनी भवाई फिल्मनुं जे पटकथा लेखन पण कर्युं छे। नमणी नागरवेल एमनो एकांकी संग्रह छे। बतकनुं बच्चुं, अंडेरी गंडेरी, टिप रिटेन तेमज मित्राना जोडकणा तेमना बाळ साहित्यना पुस्तको छे। तो धीरूबेन पटेलने जे रणजीतराम सुवर्णचंद्रक तेमज आगंतुक नवलकथाने साहित्य अकादमी दिल्लीनो एवॉर्ड एनात थयेलो छे। तो रणजीतराव सुवर्णचंद्रक तेमज आगंतुक एना जे आ बे छे आगंतुक जे नवलकथा छे एने साहित्य अकादमीनो दिल्लीनो एवॉर्ड छे एनायत थयेलो छे। हवे आ जे नवलिका छे के महात्माना मणस આપણે એનો જે સારાંશ આપણે જોઈ લઈએ પછી જે છે એ આગળ જે છે વાંચન અને સમજૂતી આપણે કરતા જઈશું। તો મહાત્માના માણસ આ નવલિકાની અંદર જે છે લેખિકાએ ભારતની સ્વાતંત્રતાની ચળવળ એટલે સ્વતંત્રતા મેળવવા માટે અહીંયા સ્વાતંત્ર જે છે વીરોએ જેલમાં કેવી જે છે પરેશાની ભોગવી પડી હતી તેનું બયાન કરેલું છે। તો અહીંયા મહાત્મા ગાંધીજીની સાથે જે છે આઝાદીની લડતમાં અહીંયા સ્વતંત્રતાની ચળવળની અંદર જે જોડાયેલા જે છે એ સ્વાતંત્ર વીરોને જેલવાસ દરમિયાન જે છે કેવી પરેશાની ભોગવવી પડતી હોય છે એનું જે છે બયાન કર્યું છે। અને આ સ્વાતંત્ર વીરોમાંના એક આ જે છે એ આ નવલિકાના નાયક એ મણિભાઈ છે। તો આ સ્વાતંત્ર સંગ્રામની અંદર જોડાયેલા આ નવલિકાના જે છે એક નાયક એ સ્વાતંત્ર સંગ્રામની અંદર જોડાયેલા એક નાયક એ મણિભાઈ છે। અને આ મણિભાઈએ એ પોતાનો અભ્યાસ અધૂરેથી છોડી દઈ અને સ્વાતંત્રતાની ચળવળમાં જે છે જોડાયા અને એ જેલવાસ ભોગવે છે। અને જેલનું જીવન ગાળતા જે છે મણિભાઈના મનમાં અડબોતનો જવાબ અહિંસાથી જે છે આપવાની વાત ગળે ઉતરતી નથી એટલે અહીંયા જેલવાસ દરમિયાન જે છે કે આ મણિભાઈની સાથે જ્યારે પણ જે છે કે જેલના જે છે વોર્ડરો છે કે અથવા તો અન્ય કેદીઓ છે એમની સાથે જે છે કે એવું ગાળ બોલે કે કંઈ પણ કરે તો એમનાથી સહન થતું ન હતું એટલે જે છે કે અહીંયા અડબોતનો જવાબ અહિંસાથી આપવો એવી વાત એમના ગળે ઉતરતી નથી પરંતુ ધીરે 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 સમજાતા એમનામાં પરિવર્તન આવે છે। જેલમાંથી છૂટી અને જ્યારે એ ઘેર જાય છે તો ત્યારે અહીંયા એમના ઘરના જે છે એ પરિવારના જે છે સભ્યો એમના પિતા છે કે માતા છે આ ઉપરાંત જે છે પોતાનું જે છે એ ગામના જે લોકો છે એમને પણ જે છે એ આવકાર આપતા નથી પરંતુ પોતાની જે પત્ની છે એ પોતાની પત્ની જે છે એની પતિનિષ્ઠા અહીંયા પ્રતિબિંબિત થાય છે। તેમની જે પત્ની છે કે ખરેખર જે છે ઘરેણાની શોખીન હતી કપડાંની શોખીન હતી અને ઘરની અંદર પણ જે છે એ ઘરેણાં અને સામાન્ય
કોઈના ત્યાં લગ્ન હોય તો પણ જે છે અચૂક જે છે એ ઘરેણા વગરને ચાલે નહીં, અને એમ કોઈ કહે તો તરત જ કહે કે બાપે આપેલા છે, થોડુંક એ ઘરમાં મૂકી રાખવા માટે આપેલા છે. એટલે નાનો પ્રસંગ હોય ઘરમાં પણ એ પહેરી રાખતી હતી. અને આવી એમની આ જે પત્ની છે કે જે ખરેખર શોખીન, કપડાની શોખીન, ઘરેણાની શોખીન આવી જે પત્ની છે, કે પોતાના પતિ એ મણિભાઈ અહીંયા સ્વતંત્રતાની ચળવળમાં જેલમાં જાય છે, તો ત્યારે એમની સાથે એ ઘરના લોકોએ પણ એમની સાથે એ પ્રકારનો વ્યવહાર જે છે કર્યો હશે. અને એ પછી એમનામાં કેવું પરિવર્તન આવેલું કે એ પણ જે છે કે પોતાનો શોખ ભૂલી જઈ અને આવી ખાદીની જાળી દોઢવાયેલી જે સાડી છે એ ખાદી પહેરે છે. અને જ્યારે એમના જે પતિ છે મણિભાઈ એ જ્યારે જેલમાંથી છૂટે છે ત્યારે જે છે કે એમના પિતા છે કે ઘરને ઘરની અંદર એમના જે પરિવારને એમની માતા છે કે કોઈ પણ એમને જે છે એ સ્વીકારતા નથી, તો ત્યારે જે છે કે એમને હડધૂત કરે છે. ગામના જે છે એ લોકો પણ જે છે એમનો જે છે એ સ્વીકાર કરતા નથી, એમને હડધૂત કરે છે. તો ત્યારે આ જે છે મણિભાઈ જ્યારે જાય છે ત્યારે સુંદરણાની અંદર એમની રહેતી જે પત્ની છે એ હીરા, કે જે ખરેખર શોખીની જે પત્ની છે જેને ખાદીની દોઢવાયેલી સાડીમાં જે છે જુએ છે, અને જ્યાં એને જુએ છે ત્યારે તેને એમ દંગ થઈ જાય છે કે શું આ ખરેખર હીરા છે, કેટલી બધી શોખીન અને એનામાં આવું પરિવર્તન. અને ત્યારે જે છે કે અહીંયા જે છે કે આ નવલિકામાં લેખિકાએ મણિભાઈની ગાંધી નિષ્ઠા અને એમની જે પત્ની છે એ પત્નીની જે છે એ પત્ની નિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એકનિષ્ઠ જે છે અદ્વૈત ભાવ દર્શાવ્યો છે, અને એમાં જ વાર્તાની વિશેષતા રહેલી છે. તો લેખિકાએ એ સમયની જે છે જેલ જીવનની પરિસ્થિતિ અને કૌટુંબિક વિટંબડાઓને જે સહન કરીને ભારત માતાની આઝાદી માટે તટસ્થ ભાવે લડતા મરતા સ્વાતંત્ર્ય વીરોની જે છે મણિભાઈના પાત્રરૂપે અહીંયા ઝાંખી કરાવેલી છે. તો હવે અહીંયા આપણે જે છે પાઠનું જે છે વાંચન જે છે એ શરૂ કરીશું. અને અહીંયા પાઠનું વાંચન કરો એ વખતે તમારે ધ્યાનપૂર્વક એનું વાંચન કરવું જરૂરી છે, કારણ કે છે અહીંયા વાક્યોને કાળકથન રીતે અહીંયા યોગ્ય રીતે જે છે એ ગોઠવવાના એ પૂછાતો હોય છે. અને બીજું છે આપણું જે વ્યાકરણ છે એ પણ જે છે પાઠ્યપુસ્તકના આધારિત જ હોય છે, એટલે કેટલાક જે વાક્યો છે એ તમે જે છે અહીંયા એ પાઠ્યપુસ્તકના આધારિત વ્યાકરણ ઉપર આધારિત કેટલા પણ વાક્યો જે છે એની અંદર એ સંલગ્ન હોય છે. પાઠનું આપણે વાંચન કરીએ. માફી માગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેપ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો, અને એટલે જ એ લાંબી ડાંફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું હતું શું, વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ના લાગ્યો હોત તો સરકારે હજી એને છોડ્યો ન હોત. હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત, અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. શું કહે છે, માફી માંગીને નથી છૂટ્યો, કે અહીંયા સ્વતંત્રતાની જે છે એ ચળવળની અંદર જોડાયેલા જે છે આવા જે માણસો જ્યારે એમને જેલમાં પૂરવામાં આવે છે તો ત્યારે જેલવાસની અંદર જે છે એમની સાથે કે કેટકેટલી એમને પરેશાનીઓ જે ભોગવવી પડે છે, તો અહીંયા જે છે કે ખાવાનું જે આપે એ ખાવાની અંદર જે છે એ પણ કેવા કાંકરીવાળા રોટલા હોય, હવે આવા તો રોટલા કેવી રીતના ખાવા, તો જ્યારે એને એનો તિરસ્કાર કરે તો પાછું એને જે છે માર પડે, ગાળો બોલે અને ગાળો બોલે તો સહી લેવાની, અને આ મણિભાઈનામાં જે છે એવી સહનશીલતા ન હતી, એ તરત જ જે છે એમનું જે છે એ સામે ઉકળી ઉઠતા. એટલે અહીંયા જે છે કે માફી માંગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેપ એટલે ગર્વ, ખુમારી, એ એના થાકેલા પગના પ્રત્યેક જે છે ડગલામાં નવું જોર પૂરતો હતો, અને એટલે જ એ લાંબી જે છે એ ડાંફે એટલે ફલાંગે, ડાંફે એટલે અહીંયા ફલાંગે આ તળપદો શબ્દ છે, લાંબી લાંબી જે છે ડાંફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના જે છે એ ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું હતું શું, વધારે ખેંચીશું તો એ ઠાકડી પર જ બહાર નીકળશે એવો જો ડર ના લાગ્યો હોય તો સરકારે હજી એને છોડ્યો ન હોત. હજી એ ચક્કી પીસતો હોત જેલની અંદર જે છે અહીંયા જે કેદીઓ છે કેદીઓને જે છે કે એમને એમ ખાવા નથી મળતું, જેલની અંદર જે છે એમની પાસે ઘણું કામ કરાવવામાં આવે છે, ઘણું અહીંયા ચક્કી પીસવી એટલે જે છે અહીંયા જે છે કે
घंटी पर अनाज दड़ू એમની પાસે અનાજ દળાવવામાં આવે, ઘણી બધી મજૂરી કરાવવામાં આવે અને ત્યાર પછી એમને જે ખાવાનું આપવામાં ને ખાવામાંની અંદર પણ કોઈ કોઈ ઠેકાણા હોય નહીં, રોટલા હોય તો એ પણ કાકરીવાળા જે છે હોય કે કોઈ સ્વાદ વગરનું ખાવાનું મળતું, એટલે અહીંયા જે છે કે થાટી પર જ નીકળશે એવો જે છે ડર ના લાગ્યો હોત તો સરકારે હજી એને છોડ્યો ન હોત, હજી એ ચક્કી પીસતો હોત, આ ઉપરાંત જે છે દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા ત્રસોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલ નવી નવી શિક્ષા સહેતો હોત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શરૂઆત કરી છે, હવે અહીંયા આપણે જે છે આવતા વિડીયોની અંદર આપણે છે ફરીથી વાંચન કરીશું અને સમજૂતી મેળવીશું. થેન્ક્સ.